તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જેમાં આપણે ધ હિન્દુનું ગુજરાતી એનાલિસિસ કરીએ છીએ અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જે સૌથી વધારે અગત્યની માહિતી હોય છે તો એની આપણે ચર્ચા કરીએ છીએ. આજના ધ હિન્દુની ચર્ચા શરૂ કરીએ પહેલા, તમને ખ્યાલ જ હશે અને તમને નોટિફિકેશન મળી જ ગયું હશે કે સ્પીપાનું જે 10 તારીખથી જે આવવાનું છે બરાબર નોટિફિકેશન, તો એની બધી માહિતી મેં ઓલરેડી તમને કીધું જ છે. વોટ્સઅપ ઉપર અપડેટ કરવામાં આવ્યું છે અને ઇન્સ્ટાગ્રામ પર પણ મેં અપડેટ્સ નાખેલી છે કે સ્પીપાની જે ભરતી થવાની છે 2020-21 ને આપણે ધ્યાનમાં લઈએ તો એનું નોટિફિકેશન આવી ગયું છે, 10 તારીખથી ઓપન થશે. તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે એને હું જણાવી દઉં કે જે સ્પીપાનું નોટિફિકેશન આવવાનું છે, તો જે વિદ્યાર્થીને ખબર નથી કઈ રીતે સ્પીપાનું ફોર્મ ભરવું, કયા વ્યક્તિ ફોર્મ ભરી શકે છે, કોણ નથી ભરી શકતું, જે નથી ભરી શકતા શું કરવું જોઈએ, એની સ્પીપાની પ્રિપેરેશન કઈ રીતે કરવી જોઈએ, તો એની બધી માહિતી તમારા સુધી પહોંચાડવામાં આવશે. જરૂરી હશે તો કઈ રીતે સ્પીપાનું ફોર્મ ભરવું એ પણ માહિતી તમને આપવામાં આવશે અને એ બધી માહિતી આપણા યુટ્યુબ ચેનલ ઉપર, આઈએસ લાઇફસ્ટાઇલ યુટ્યુબ ચેનલ ઉપર અને ફેસબુક પેજ બંને ઉપર અવેલેબલ કરાવવામાં આવશે. તો જો તમે હજી બંને પેજ સાથે ના જોડાયા હોય તો જોડાઈ જજો. અને આને લગતી કોઈ પણ માહિતી હોય, તમારે કોઈ પણ માહિતી જોતી હોય તો તમે સોશિયલ મીડિયામાં યુટ્યુબ ચેનલ ઉપર તમારે કોમેન્ટ કરવાની છે. તમે યુટ્યુબ ચેનલ ઉપર જેટલી પણ કોમેન્ટ કરશો એના રિપ્લે તમને ત્યાં આપવામાં આવશે અને નોટિફિકેશન માટે તમે આઈએસ લાઇફસ્ટાઇલ ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી શકો છો. ત્યાં પણ નોટિફિકેશન તમને જે લિંક છે એ પ્રોવાઈડ કરવામાં આવશે, જરૂરી કોઈ પણ પીડીએફ ફાઇલ મટીરિયલ છે એ પણ પ્રોવાઈડ કરવામાં આવશે, એ બધી ઇન્ફોર્મેશન ત્યાં તમને પ્રોવાઈડ કરવામાં આવશે. આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ટીમ દ્વારા સતત તમને જેટલી પણ ઇન્ફોર્મેશન હોય છે તમારા સુધી પહોંચાડવામાં આવે છે. કોઈ પણ અપડેટ કરવાના હોય તો એની માહિતી તમારી પાસે માંગવામાં આવે છે, તો એ પણ તમારે યુટ્યુબ ચેનલની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવવાની છે. એક જ પ્લેસ છે જ્યાં તમને રિપ્લે આપવામાં આવશે, ઇન્સ્ટાગ્રામ પર નહીં, વોટ્સઅપ પર નહીં બરાબર, અને ટેલિગ્રામ ચેનલ ઉપર પણ નહીં. એ બધી જગ્યા એવી છે જ્યાં સુધી તમારી પાસે જેટલી પણ ઇન્ફોર્મેશન છે એ પહોંચાડવા માટે નોટિફિકેશનના પ્લેટફોર્મ છે બધા, કે જે ઇન્ફોર્મેશન હું તમને ઇન્ડિવિજ્યુઅલને નથી મોકલી શકતો એ ઇન્ફોર્મેશન બધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અવેલેબલ કરાવી દેવામાં આવે છે. તો તમે અમારી સાથે કોઈ પણ પ્લેટફોર્મ પર જોડાયા હો તો તમારા સુધી માહિતી પહોંચી જાય. અને તમારે કોઈ પણ ક્વેશ્ચન હોય તો હું વારંવાર તમને કહું છું, નિરંતર તમને કહું છું, તમે યુટ્યુબ વિડીયો ઉપર કોમેન્ટ કરો તો અમારી બધી ટીમ એ કોમેન્ટ રિવ્યૂ કરતી હોય છે, ત્યાં તમને રિપ્લે આપવામાં આવશે. રિપ્લેનો ટેક્સ્ટ સ્વરૂપે માહિતી આપી શકાતી હશે તો ટેક્સ્ટ સ્વરૂપે માહિતી તમને આપવામાં આવશે, ટેક્સ્ટ સ્વરૂપમાં નહીં આપી શકાતી હોય વિડીયો જોતું હશે તો વિડીયો માધ્યમથી તમારા સુધી માહિતી પહોંચાડવામાં આવે છે. તમારી જેટલી પણ રિક્વેસ્ટ હોય છે અમારા સુધી પહોંચતી હોય છે, પણ અમે વારંવાર એક પછી એક નિરંતર રૂપથી એનો જેટલો પણ ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચાડી શકતા હોઈએ છીએ એ પહોંચાડીએ છીએ. ટીમ સતત કાર્ય કરતી હોય છે બરાબર, તો એ તમે પણ જોઈ શકો છો. ડેલી પેજ ઉપર આપણા અપડેટેડ ઇન્ફોર્મેશન વાળા વિડીયો લેક્ચર તમારા સુધી પહોંચે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે સૌથી અગત્યની જે ચર્ચા કરવાની છે એ ચર્ચા કરવાની છે 8 ઓગસ્ટના ધ હિન્દુ ડેલી કરંટ અફેર એનાલિસિસની. આપણે ગુજરાતીમાં શા માટે કરીએ છીએ, જેટલા વિદ્યાર્થી યુપીએસસીની તૈયારી ગુજરાતીમાં કરતા હોય બરાબર, તો એ બધા વિદ્યાર્થીઓને જે ડેલી કરંટ ન્યૂઝ છે સારી રીતે સમજાય જાય એટલા માટે આપણે ગુજરાતીમાં ઇન્ફોર્મેશનની ચર્ચા કરીએ છીએ. સૌથી અગત્યની બાબત, આપણે જે પણ ઇન્ફોર્મેશનની ચર્ચા કરીએ છીએ એમાં હિસ્ટોરિકલ પોઈન્ટ જોઈએ છીએ કે કોઈ પણ ન્યૂઝ આપેલી હોય બરાબર, તો એ ન્યૂઝની અંદર કઈ કઈ બાબતો ઓલરેડી થઈ ગઈ છે, મતલબમાં એનો ઇતિહાસ શું થઈ ગયો છે, જેને આપણે પ્રસ્તાવના કહીએ, જેને આપણે ઇન્ટ્રોડક્શન કહીએ, તો એ માહિતી આપું છું. તમને સૌથી વધારે અગત્યનું કે ભાઈ તમે જે પણ ટોપિક જોવો છો એ ટોપિક જીએસના કયા ટોપિકની અંદર પૂછાશે મેન્સ એક્ઝામમાં એની પણ હું તમને માહિતી આપું છું. સેલ્ફ પ્રિપેરેશનમાં પણ ઘણી બાબતો હોય જે તમને જણાવવા કહું છું કે જેથી તમને ખ્યાલ આવે, તમને પણ એક્ટિવલી જે ઇન્ટરનેટનો ઉપયોગ છે એનો ઉપયોગ કરીને તમે કઈ રીતે તૈયારી કરી શકો, તો એની પણ ડિટેલમાં આપણે ચર્ચા કરીએ છીએ. સૌથી વધારે અગત્યનું જે પણ નવા વિદ્યાર્થીઓ છે એમના માટે કે જો તમારે પણ ધ હિન્દુની પીડીએફ ફ્રીમાં ડાઉનલોડ કરવી હોય, તો ઘણા બધા વિદ્યાર્થી મને વારંવાર મેસેજ કરે છે અને ટીમ દ્વારા પણ કહેવામાં આવે છે કે જે ધ હિન્દુની પીડીએફ છે એને લઈને વધારે કોમેન્ટ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હજી હું એકવાર કહી દઉં કે આપણી જ આઈએસ લાઇફસ્ટાઇલ ટેલિગ્રામ ચેનલ છે એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અથવા તમે ટેલિગ્રામ ઉપર પણ આઈએસ લાઇફસ્ટાઇલ સર્ચ કરીને તમે આપણી ચેનલને શોધી શકો છો. એની ઉપર એક લિંક પિન કરવામાં આવેલી છે, તો એ લિંક ઉપરથી તમે ધ હિન્દુની ફૂલ પીડીએફ અથવા ખાલી એડિટોરિયલની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો ફ્રીમાં, એનો કોઈ પણ કોસ્ટ નથી અને તમે વાંચી પણ શકો છો. ડેલી બેઝ ઉપર આફ્ટરનૂન બપોરના સમયે આપણે જે કરંટ અફેર હોય છે તો એનું એનાલિસિસ અપલોડ કરીએ છીએ,
તો કોઈ પણ ન્યૂઝ એવી હોય કે જે તમારા ધ્યાન ભરી જતી રહી હોય તો એનું પણ ડિસ્કશન અહીંયા થઈ જશે, એની ડિટેલ ઇન્ફોર્મેશન તમારા સુધી અહીંયા પહોંચી જશે. કોઈ પણ ટોપિક ના સમજાય, કોઈ પણ બાબતની મૂંઝવણ હોય તો યુટ્યુબ વિડીયોના કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરો. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આજે શરૂઆત કરીએ 8 ઓગસ્ટનું ધ હિન્દુ એનાલિસિસ. તો આપણે ફ્રન્ટ ન્યૂઝ ઉપર જોઈએ તો ડિઝાસ્ટર મેનેજમેન્ટની અંદર એક ક્વેશ્ચન આવશે, એસે લેન્ડ સ્લીપ. બરાબર, કે જેની અંદર તમે ઘણા મુદ્દા જે લેન્ડસ્કેપિંગના પણ છે અને આ વારંવાર પૂછાતું હોય છે જીઓગ્રાફીની અંદર. યાદ રાખજો, જીઓગ્રાફીની અંદર તમને મેં ખ્યાલ હશે તો જે જીએસ પેપર વન છે, જીએસ પેપર વન ની અંદર જીઓગ્રાફીની અંદર આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. અને જીઓગ્રાફીનું વેટેજ ગણો માર્ક્સ વાઇઝ મેન્સ એક્ઝામમાં તો 250 માંથી એવરેજ 100 માર્ક્સ જેટલું જીઓગ્રાફી આવતું હોય છે. તો એમાં જે લેન્ડસ્લાઇડ છે, બરાબર, તો આના વધારે ક્વેશ્ચન આવતા હોય છે. તો અહીંયા જે ઇન્ફોર્મેશન આપેલી છે એ ન્યૂઝ બેઝ છે અને એ કેરેલાનો જે અંદર છે, બરાબર, ઇડુકી, તો એ એરિયા માટે છે. ઇન્ડિવિજ્યુઅલ એરિયા વાઇઝ નહીં પૂછાય. બરાબર, તમે માની લો કેરેલાના પણ હોવ તો પણ તમે યાદ રાખજો, તમને ઇન્ડિવિજ્યુઅલી સ્ટેટ વાઇઝ નહીં પૂછાય, પણ આ ટોપિક કરંટમાં આવતો હોય છે એટલે પૂછાશે. બરાબર, લેન્ડસ્લીપને લઈને. તો આ કોન્સેપ્ટ શું છે એ હું તમને ડિટેલમાં ચર્ચા કરી લઉં. હવે અહીંયા તમે માનજો કે ઢાળવાળો કોઈ પણ એરિયા છે, જે આ એરિયા તમે જોઈ શકો છો. આવો ઢાળવાળો કોઈ પણ એરિયા હોય, બરાબર, તો તમે અહીંયા જે આ ઝાડ જોઈ શકો છો તો એવા વૃક્ષો વાવેલા હોય છે. બરાબર, અમુક અમુક અંતરે આનો મેપ પણ અત્યારે અવેલેબલ છે. બરાબર, પણ એની સાથે ડિસ્કશન નહીં કરીએ, વધારે લેન્ધી થઈ જશે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. એટલી બધી વધારે ડિટેલ ઇન્ફોર્મેશન તમને પૂછાશે નહીં, હું તમને ખાલી બેઝિક્સ અત્યારે સમજાવું છું. બાકી આપણે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો ટોપિક છે એની અંદર વિગતવાર ડિટેલમાં વાત કરશું. તો આ જે એરિયો છે, બરાબર, તમે જોઈ શકો છો આ ઢાળવાળો એરિયો છે અને અહીંયા વૃક્ષો વાવેલા હોય છે. બરાબર, તો આ શું થશે, આ વૃક્ષોના જે જળ છે, બરાબર, એ જમીનને શું કરશે, જકડી રાખશે. તમને પણ ખ્યાલ હશે કે જમીનનું ધોવાણ નહીં થાય, પાણી આવે કે ભાઈ વરસાદ આવે કોઈ પણ જ્યારે આ વૃક્ષો કાપી નાખવામાં આવે છે, બરાબર, એને વૃક્ષો કાપીને જે ખુલ્લી જમીન કરી દેવામાં આવે છે, તો અહીંયા જયારે વરસાદ પડે કે કોઈ પણ પાણી મતલબ ધોધ સ્વરૂપે વહેતું હોય, બરાબર, કેવું થશે, પાણી જમીનની અંદર ઉતરશે અને જમીન કેવું થઈ જશે, જમીન થઈ જશે ગીલી. મતલબ એની જમીનની ગ્રીપ હશે, માટીની ગ્રીપ હશે, જતી રહેશે. તો આ તમે જોઈ શકો છો જે પત્ર હશે, બરાબર, તો એ જે જમીન સાથે જોડાયેલા હશે. હવે જમીન જ તે ઢીલી થઈ ગઈ છે તો જમીનનું પણ લસરવા લાગશે, બરાબર, સ્કીપિંગ થવા લાગશે, તો એની સાથે પતરા અને બધું સ્લીપ સ્લીપ થવા લાગે છે. તો આ જ બધી બાબતો છે જે અહીંયા જોવા મળે છે. આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટની અંદર આખો ટોપિક તૈયાર કરવાનો છે, વધારે વિગતવાર ત્યાં વાત કરશું. પણ હાલાકી ફ્રન્ટ ન્યૂઝ ઉપર આવેલું છે એટલે અત્યારે આપણે ખાલી ન્યૂઝની ચર્ચા કરીએ છીએ. આવતા 2-3 દિવસમાં જે લેન્ડસ્લીપ છે, બરાબર, એને લઈને એડિશનલ ઇન્ફોર્મેશન આવશે ત્યારે આપણે એની વધારે ડિટેલમાં મેપ સાથે વાત કરશું. બીજું તમને ખ્યાલ હશે તો જે પ્લેન ક્રેશ છે, બરાબર, એનો જે ઇન્સિડન્સ થયો હતો તો એ પણ ન્યૂઝમાં આવેલો છે, જેનો વિડીયો તમે જોયો હશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર, ઘણી બધી જાનહાની થઈ છે, જેમાં હાલમાં 15 લોકોનું મૃત્યુ થયું છે. બરાબર, એ બાબતોની જાણ કરેલી છે. તો આનું કારણ શું છે એની પણ ડિટેલ આવશે, એક્ઝામમાં પૂછાશે નહીં. પણ હાલાકી જે ન્યૂઝ બેઝ છે તો આપણે જોઈ લેશું આની લગતી પણ કોઈ બાબત હોય તો. બરાબર, કે જે અહીંયા આપણે કેરેલાનું કેપિટલ છે તો એની અંદર જે આપણે વંદે ભારત મિશનની અંદર જે લોકો દુબઈથી ઇન્ડિયા આવતા હતા, બરાબર, દુબઈથી ઇન્ડિયા આવતા હતા, તો એ લોકોની સાથે જે આ ઇન્સિડન્સ થયો છે તો એ ઇન્સિડન્સને લઈને અત્યારે ન્યૂઝમાં પણ ઘણી બધી બાબતો કહેવામાં આવે છે. તો અત્યારે આપણે વધારે ડિસ્કશન કરશું નહીં. મહત્વની બાબત શું છે, એર ઇન્ડિયાનું જે વિમાન છે એની સાથે દુર્ઘટના ઘટી છે અને 2 ભાગમાં વહેંચાઈ ગયું છે. હજી ઘણા બધા મૃત્યુ થયા છે પણ પાકો આંકડો હજી મળ્યો નથી. તો એ બધી ડિટેલ આપણે ડિટેલ 1 બાય 1 ડિસ્કશન કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી ફ્રન્ટની ન્યૂઝ. એની સિવાય પણ હું તમને જો વાત કરું અગત્યની ન્યૂઝની અંદર તો એ છે કે મેઇન પેજ ઉપર આપણે આની પહેલા એક કેસ જોયો હતો, નેવીનો કેસ હતો, તો એની આપણે ડિટેલમાં ચર્ચા કરી હતી. તો એ કેસ શું હતો એ તમે સમજી લો. તો અહીંયા જે કહેવામાં આવ્યું છે કે ભાઈ આ જે કેસ છે એ કેસ સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે ભાઈ જે માછીમારો છે જ્યાં સુધી એને કોઈ કમ્પેન્સેશન આપવામાં આવશે નહીં ત્યાં સુધી આ કેસ ક્લોઝ થશે નહીં. બરાબર, આ જે કેસ છે ક્લોઝ થશે નહીં. તો આખી ઇન્સિડન્ટ શું છે હું તમને વાત કહી દઉં. તો આ કેરેલાની આપણે જે વાત કરીએ, આ આપણું જે સાઉથ ઇન્ડિયન સાઈડ કેરેલા સ્ટેટ છે, તો એમાં 200 નોટિકલ માઇલ સુધી ભારતનો સી એરિયા થાય, જે યુનાઇટેડ નેશન ધ લો ઓફ સી છે એના અકોર્ડિંગમાં
કે જે 200 નોટિકલ માઇલ એરિયા છે એ એરિયા કોનો ગણાય એ એરિયા ભારતનો ગણાય આ એરિયામાં કંઈ પણ વસ્તુ થાય તો એમાં ભારતના લો લાગે પણ જે આ ઇટાલિયન જે કેપ્ટન્સ હતા બરાબર તો એ અહીંયાથી પસાર થઈ રહ્યા હતા અને કેરેલાના જે માછીમારો છે તો એ એરિયામાં ફિશિંગ કરવા માટે જઈ રહ્યા હતા તો એમને શું લાગ્યું કે ભાઈ આ જે એટલો એરિયા છે તો આ શું હશે કે સમુદ્રી લૂંટેરી હશે બરાબર તો એમ સમજીને એમના દ્વારા આ જે માછીમારો હતા તો એને મારી નાખવામાં આવ્યા તો આની અગેન્સ્ટ કેસ થયો તો જે આપણે પરમનન્ટ આર્બિટ્રેશન કોર્ટ છે એની અંદર અને યુનાઇટેડ નેશન ધ લો ઓફ સી તો એની અંદર આપણે ઓલરેડી ડિસ્કશન કર્યું હતું કે એ લોકોએ શું કીધું હતું કે ભાઈ પહેલા કેસ શું ચાલ્યો કે ભાઈ આ જે ઇન્સિડન્સ થયો એ 200 નોટિકલ માઇલ્સની અંદર નથી થયો પછી એવું સાબિત થયું કે હા ભાઈ 200 નોટિકલ્સ માઇલ્સની અંદર આ થયો છે તો આ જે પણ સોલ્જર છે એને ઇમ્યુનિટી છે કોઈને પણ મારવા માટે તો આની પણ ઘણી ક્રિટિસાઇઝ થઈ કે ભાઈ આવી રીતે તો ભારત શું કરે કે ભાઈ ભારત જે એના નેવી ગાર્ડ છે બરાબર એને ઇમ્યુનિટી આપી દે ઇમ્યુનિટી એટલે પાવર આપી દે કે ભાઈ તમે કોઈ પણ જે દેશ છે બરાબર આપણે આપણા પાડોશી દેશનું નામ નહીં લો તમે સમજી જશો કે ત્યાં જાય અને ત્યાંના જે કિનારા ઉપર જેટલા પણ લોકો હોય એને મારી નાખે હવે ઇન્ટરનેશનલ લો પ્રમાણે જે સી લો છે 200 નોટિકલ માઇલ્સની બહાર જે સી એરિયા છે તો ત્યાં ઇન્ટરનેશનલ લો લાગે તો ઇન્ટરનેશનલ લો માં પછી ઇન્ડિયા શું કહી દેશે કે ભાઈ એની પાસે તો પાવર છે એમની પાસે તો ઇમ્યુનિટી છે એ કરી શકે છે બરાબર એમને એમ લાગ્યું કે ભાઈ એ સમુદ્રી લૂંટી રહ્યા હતા અને એ લોકોને મારી નાખ્યા છે તો આ ઘણી ક્રિટિસાઇઝ થયું હાલમાં આ મુદ્દાને લઈને જે આપણે કેરેલાના માછીમારો છે બરાબર એને પરફેક્ટ ન્યાય મળે એના માટે આ બધી બાબતોની ચર્ચા અહીંયા કરવામાં આવી રહી છે વધારે આગળ વિગતવાર વાત કરીએ તો આપણા આજના ડેલી કરંટ અફેર એનાલિસિસમાં જે એડિટોરિયલ છે જે મહત્વના છે એની આપણે ડિટેલમાં ડિસ્કશન કરીએ તો જે અગત્યની બાબતો છે એની આપણે ઇન ડિટેલ ચર્ચા કરતા હોઈએ છીએ કે જેથી જેટલી પણ મહત્વની બાબતો હોય એ આપણીથી છૂટી ના જાય તો પહેલું જે ઇન્સિડન્સ આપેલું છે પહેલા જે ટોપિક આપેલું છે એ આપેલું છે શ્રીલંકાને લઈને તો તમે અહીંયા જોઈ શકો છો આ જે ટોપિક છે પહેલો એડિટોરિયલ એ ટોપિક અને બીજો જે એડિટોરિયલ છે જે અહીંયા નીચે આપેલો છે તો એ બંનેના કમ્પોઝિશનમાં આપણે વાત કરશું કે જેથી બંને જે ડિસ્કશન છે એ બંને ડિસ્કશન એક સાથે પૂરી થઈ જાય તો આ બંને ટોપિક છે તમે જોઈ શકો છો એ શ્રીલંકા ઉપર જ બેઝ છે બરાબર શ્રીલંકા ટોપિક ઉપર જ બેઝ છે તો એની એક સાથે આપણે ચર્ચા કરીએ છીએ કે જે તમને એક્ઝામમાં ઉપયોગી થશે તો એ બાબતો શું છે એની આપણે અહીંયા વિગતવાર ચર્ચા આપેલી છે પોલિટિકલ ન્યૂઝને લઈને પણ આપણે એટલી બધી પોલિટિકલ ન્યૂઝ ઉપર જવાનું નથી આપણે જે મહત્વની બાબત છે એની ચર્ચા કરશું કારણ કે પોલિટિકલ ન્યૂઝ એક્ઝામમાં પૂછાતા નથી તો સૌથી પહેલા આપણે ચર્ચા શરૂ કરીએ કે હાલમાં જે આ ઇલેક્શન છે તો એની અંદર જે SLPP પાર્ટી છે જે શ્રીલંકા પીપલ્સ ફ્રન્ટ પાર્ટી છે એ વિનર થઈ છે અને એનું કારણ મેં તમને ઓલરેડી જણાવ્યું હતું કે ભાઈ જે ત્યાંના તમિલ લોકો છે બરાબર એ ત્યાં માઇનોરિટીમાં છે અને એના રાઇટ્સની વાત કરવામાં આવેલી છે એટલું જ નહીં એના દ્વારા ઘણા બધા રિફોર્મ પણ લાવવામાં આવ્યા છે કે જેની અહીંયા ડિટેલમાં વાત કરેલી છે કે ભાઈ ત્યાંના જે 19th અમેન્ડમેન્ટ છે કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ બરાબર ત્યાં પણ પ્રેસિડેન્ટિયલ પાર્લામેન્ટરી સિસ્ટમ છે તો અત્યારે વધારે વિગતવાર આપણે પાર્લામેન્ટરી સિસ્ટમ ડિસ્કસ કરશું નહીં પણ અગત્યની બાબત સમજી લો કે ત્યાં રિફોર્મ શું કરવામાં આવેલા હતા તો ત્યાં જે પ્રેસિડેન્ટનું ઇલેક્શન થશે તો કોઈ પણ એક વ્યક્તિ એ બે વખત જ તે પ્રેસિડેન્ટ બની શકશે બરાબર બીજી વસ્તુ જે સૌથી વધારે અગત્યની છે કે પ્રેસિડેન્ટનો જે ટેન્યોર હતો એ ટેન્યોર 5 વર્ષનો કરી દેવામાં આવ્યું છે આ બધી એડિશનલ ઇન્ફોર્મેશન છે કે જે તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્વની છે જે તમારે જાણકારી માટે ઉપયોગી છે બાકી શ્રીલંકાની અંદર કોની ગવર્નમેન્ટ આવી કોની સરકાર આવીને કેટલા સીટ આવી એવું કોઈ એક્ઝામમાં પૂછશે નહીં બરાબર એટલે જે અગત્યની બાબત છે એની જો તમારી સાથે ચર્ચા કરું તો કારણ કે નોન પોલિટિકલ જેટલી પણ બાબત હોય છે એ આપણે સ્કીપ કરીએ છીએ એના ઉપર આપણે કોઈ ધ્યાન દેતા નથી કારણ કે જે એક્ઝામમાં પૂછાવાનું નથી એ તૈયાર કરીને વાંચીને કે એમાં સમય આપીને કોઈ લાભ થવાનો નથી તો આપણે એ સ્કીપ કરીએ છીએ બીજી જે મહત્વની બાબતની જે ચર્ચા હતી એ હતી કે ભાઈ જે આમના દ્વારા પ્રેસિડેન્ટ દ્વારા જે આપણી પાર્લામેન્ટની અંદર જે ગવર્નમેન્ટ હોય રૂલિંગ ગવર્નમેન્ટ તે 6.5 વર્ષ પહેલા એને ડિઝોલ્વ કરી શકાશે નહીં અને ડિઝોલ્વ પણ કરવાની હોય આટલા ટાઈમ પહેલા તો 2/3 મેજોરિટી જ્યારે એમને સજેસ્ટ કરે પ્રેસિડેન્ટને તો ત્યારે ડિઝોલ્વ કરવી જોઈએ તો આ બધા રિફોર્મ હતા કે જે ગવર્નમેન્ટ હોય એ ગવર્નમેન્ટ પબ્લિકના જે જરૂરી છે એ મુદ્દા ઉપર જ્યારે ઇલેક્શન લડતી હોય તો એનું જીતવું ઘણું બધું આસાન થઈ જતું હોય છે તો એ જ બાબતોની ચર્ચા અહીંયા કરવામાં આવેલી છે
એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જે સૌથી વધારે અગત્યનું છે તે કે 19th કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટમાં શ્રીલંકા દ્વારા કયા કયા ચેન્જીસ કર્યા જે તમને ખબર હોવી જોઈએ. બીજી વસ્તુ કે એક્ઝામમાં તમને પૂછાશે કે ભાઈ કોન્સ્ટિટ્યુશનમાં આપણા બીજા કન્ટ્રી સાથે અને ઇન્ડિયાની સાથે જે આપણે કમ્પેરિઝન છે જે જીએસ પેપર 2 ની અંદર પોલિટીની અંદર પૂછાતું હોય છે તો એ તમને પૂછવામાં આવશે. ઇન્ટરનેશનલ રિલેશનશિપમાં જે ઇન્ડિયાના અને શ્રીલંકાના રિલેશન કેવા છે એ તમને પૂછી શકે છે. બરાબર, તો એ જ બધી બાબતોની અહીંયા ડિટેલમાં ચર્ચા કરેલી છે વન બાય વન. તો ઇન્ફોર્મેશન જોઈ લેજો, જે પોલિટિકલ કઈ પાર્ટીની કેટલી સીટો આવી છે એ તમે સ્કીપ કરજો, એ તમને પૂછાશે નહીં. બરાબર, બાકીની બધી ઇન્ફોર્મેશન જે જરૂરી હતી એ મેં તમને આપી દીધી છે. હવે અહીંયા વાત કરીએ આરબીઆઈ દ્વારા, તો આરબીઆઈ દ્વારા જે મોનેટરી પોલિસીની અંદર જે ચેન્જ કરવામાં આવ્યા હતા તો એના માટે આપણે ઓલરેડી 2 દિવસથી આપણે કન્ટિન્યુઅસ ડિસ્કશન કરીએ છીએ. જે અગત્યની બાબત હતી મેં તમને કીધી હતી કે ભારતમાં જે મોંઘવારી દર છે એ 4% ફિક્સ કરવામાં આવે છે પ્લસ માઇનસ 2. તો એ જ ઇન્ફોર્મેશન અહીંયા આપવામાં આવેલી છે કે ભાઈ આરબીઆઈ મોનેટરી પોલિસીનો જે આધાર છે એ છે ઇન્ફ્લેશન, કે ભાઈ એને જે મોંઘવારી છે એને કંટ્રોલ કરવાની છે અને મોંઘવારીનો દર નક્કી કરવામાં આવ્યો છે 4% પ્લસ ઓર માઇનસ 2. બરાબર, તો અત્યારે જે મોંઘવારી છે એ 6% ઉપર જતી રહી છે. બરાબર, એનું કારણ શું છે? તો એનું કારણ છે ડિમાન્ડ. ડિમાન્ડ કઈ રીતે છે હું તમને જણાવી દઉં. તો હાલમાં લોકડાઉન ની અંદર જેટલી પણ ગુડ્સ અને જેટલું પણ અવેલેબલ હતું તો એનો એક જથ્થો ફિક્સ હતો અને નવો જથ્થો બને એમ નતો, કારણ કે બધા તમને ખ્યાલ જ હશે ઇન્ડસ્ટ્રીથી લઈને તમામ સેક્ટર બંધ હતા તો પ્રોડક્શન થઈ શકે એમ હતું નહીં. હવે 100 નો જથ્થો હતો અને પેલા માર્કેટમાં ડિમાન્ડ માની લો 70 કે 80 હતી તો ભાવ શું હતા? કંટ્રોલ હતા, જે વ્યાજબી ભાવ હતા એ હતા. પણ હવે શું થયું? જથ્થો 100 છે, માંગવા વાળા સીધા 1000 થઈ ગયા છે. તો માર્કેટનો નિયમ છે જ્યારે પણ લિમિટેડ સ્ટોકની ડિમાન્ડ વધી જાય ત્યારે ભાવ વધી જાય. તો એને લીધે અહીંયા એવું કહેવામાં આવે છે કે ભાઈ માર્કેટની અંદર પછી ખાવા પીવાની વસ્તુ હોય, બરાબર, ખાવા પીવાની વસ્તુ હોય કે અન્ય કોઈ પણ વસ્તુ હોય તો એના બધા પ્રાઇસ વધી ગયા છે. એનું કારણ શું છે? લિમિટેડ સ્ટોક છે અને ડિમાન્ડ વધારે છે તો બહુ જલ્દી એ કંટ્રોલમાં આવી જશે. એની સિવાય આપણી ઇકોનોમી લોકડાઉનને લીધે શ્રિંક થઈ રહી છે. બરાબર, એ પણ અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે કે શ્રિંક થવાનું કારણ શું છે? કે ભાઈ જેટલી પણ આપણી ઇકોનોમિકલ જેટલી પણ એક્ટિવિટી હતી તે બધી બંધ હતી. મેં તમને ઓલરેડી માહિતી આપેલી છે કે ભારતમાં જે 2020 નું જે લોકડાઉન હતું તો એને લીધે મિલિટરીકલ પાવરની અંદર પણ આપણને ખૂબ ખર્ચો થયો, જે આપણે ચાઇના બોર્ડરની સાથે ડિસ્પ્યુટ થયો, જે આપણે જેટલી પણ ડિફેન્સ આર્મ ખરીદ્યા એની અંદર. બીજું કે આપણે હેલ્થ કેર સેક્ટરની અંદર હોસ્પિટલ સર્વિસ આપવામાં અને પબ્લિકને જેટલી પણ નીડ છે એ પૂરી કરવામાં પણ ખર્ચો થયો. અને બીજું ઇકોનોમિકલ કે લોકડાઉન થવાને લીધે જે આપણી ગવર્નમેન્ટ છે તો એને પાસે કોઈ ઇન્કમ રહી નહીં, પ્લસ જે ઇન્કમ હતી જે કેપેસિટી હતી ગવર્નમેન્ટની તો ખર્ચા તો ઉભા જ હતા. એડમિનિસ્ટ્રેટિવ ખર્ચા હોય, મતલબ સરકારી અધિકારીઓને પૈસા ચૂકવવાની વાત હોય, હેલ્થ કેર સેક્ટર ઉપર ખર્ચ કરવાની વાત હોય, કે મિલિટરીકલ ખર્ચ કરવાની વાત હોય તો એ બધામાં વધારો થયો અને આવકમાં ઘટાડો થયો. તો અત્યારે જે ઇકોનોમિકલ કન્ડિશન છે એ ખૂબ ખરાબ છે. તો એની કમ્પેરિઝન પણ મેં તમને વાત કરી હતી કે આપણે એક લેક્ચરની અંદર 2008 નું જે ઇન્ટરનેશનલ ક્રાઇસિસ હતું એ અને 2020 નું જે કોરોના વાયરસ પેન્ડેમિક ક્રાઇસિસ છે તેની બેની કમ્પેરિઝન પણ આપણે જોઈ લેશું, એટલે તમને ખ્યાલ આવશે ડિફરન્સ શું છે. અને 2008 પછી આપણે જે ઇકોનોમીને રિફોર્મ લાવવા માટે જે પગલા લીધા હતા અને જેટલી ઇકોનોમી આપણી ગ્રો કરી હતી તે બધી 2020ની અંદર ડીગ્રો કરવા લાગી છે. તો એ બધી બાબતોની ચર્ચા આપણે સતત 2 દિવસથી કરીએ છીએ. આની પહેલાનું તમે 6 ઓગસ્ટ અને 7 ઓગસ્ટનું જો ધાઇન્ડુ એનાલિસિસ નથી જોયું તો જોઈ લેજો, જેમાં આપણે આ ડિટેલમાં ચર્ચા કરેલી છે. આ બધી બાબતો હતી જેની આપણે ઓલરેડી ચર્ચા કરેલી છે. એની સિવાય આજનો જે મહત્વની બાબત છે એની અંદર આવશે કેરેલાની અંદર એક ટર્મ છે એની આપણે ચર્ચા કરશું. મહત્વની ન્યૂઝ પોલિટિકલ વધારે છે તો પોલિટિકલ જેટલી પણ ન્યૂઝ છે એ બધી ન્યૂઝને આપણે સ્કીપ કરશું, જે મહત્વની બાબત છે એની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. તો વન બાય વન જે ટર્મ છે એ હું તમને સમજાવી દઉં. તો અહીંયા પહેલા તમે સમજી લ્યો, અહીંયા છે નિયો લિબરલ. તો પહેલા તમે સમજી લ્યો, નોન પહેલા સમજી લ્યો નિયો લિબરલ શું છે. હવે અહીંયા કહેવામાં શું આવ્યું છે કે પોલિટિકલ બાબતોની ઘણી ચર્ચા કરેલી છે, હું તમને બધા આસ્પેક્ટ જે છે એ બધા હું તમને જણાવી દઉં છું. બરાબર, આનું કોન્ક્રીટ હજી આની ઉપર ઘણી અપડેટેડ ઇન્ફોર્મેશન આવશે ત્યારે આપણે ડિટેલમાં ચર્ચા કરશું. તો પોલિટિકલ જેટલી બાબત છે એની આપણે વધારે ડિટેલમાં ચર્ચા કરશું નહીં. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જેટલી ટર્મની જરૂર છે એટલી ટર્મની ડિસ્કશન કરશું અને બાકીના જે અહીંયા આર્ગ્યુમેન્ટ આપવામાં આવેલી છે એ આર્ગ્યુમેન્ટ હું તમને જણાવી દઉં છું. પછી તમારે તમારો મંતવ્ય બનાવવાનું છે, તમારું મંતવ્ય પણ શું છે આ પોલિટિકલ
કેરેલાની ન્યૂઝ છે એ મને વિડિયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું છે. બરાબર, સૌથી પહેલા વાત સમજી લ્યો કે નિયો લિબરલ એટલે શું થાય. નિયો લિબરલ નો મતલબ થાય કે કોઈ પણ સરકાર હોય, બરાબર, પાર્લામેન્ટરી સિસ્ટમ હોય કે ભાઈ પ્રેસિડેન્શિયલ સિસ્ટમ હોય, તો એની અંદર ગવર્નમેન્ટ અને પ્રાઇવેટ સેક્ટર બંને સાથે મળીને કામ કરતા હોય છે. પબ્લિક આપણે છે પીપીપી કોન્સેપ્ટ તમને ખબર હશે ભાઈ, પબ્લિક પ્રાઇવેટ પાર્ટિસિપેશન, કે જેની અંદર જે પ્રાઇવેટ સેક્ટર હોય છે એ પણ પાર્ટિસિપેટ કરતા હોય છે. તો અહીંયા અગત્યની બાબત તમારે ધ્યાનમાં શું લેવાની છે કે ભાઈ ઘણા બધા સેક્ટર હોય છે કે જેની અંદર ગવર્નમેન્ટ કામ કરતી હોય છે, તો એ સેક્ટર પબ્લિકને આપવામાં આવતા હોય, પબ્લિક સેક્ટરમાંથી પ્રાઇવેટ સેક્ટરને આપવામાં આવતા હોય છે સારી રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે. બરાબર, અને અત્યારે આપણે એનું બેસ્ટ એક્ઝામ્પલ આપી શકીએ કે રેલવે જે છે, તો એ અત્યારે ગવર્નમેન્ટ જે ટોટલ પબ્લિક સેક્ટર છે એને પ્રાઇવેટ સેક્ટર તરફ આપણે જઈ રહ્યા છીએ. તો આ કોન્સેપ્ટને શું કહેવાય છે, આ કોન્સેપ્ટને કહેવાય છે નિયો લિબરલ, કે મતલબમાં જે ગવર્નમેન્ટ સેક્ટર છે જે પબ્લિક સેક્ટર છે એને પ્રાઇવેટ સેક્ટર તરફ લઈ જવા. હવે નોન નિયો લિબરલ એટલે શું થાય, કે ભાઈ જે આપણે આ પ્રાઇવેટ સેક્ટર પાસેથી ગવર્નમેન્ટ એટલું ઇફેક્ટિવલી કામ કરે છે કે એને પ્રાઇવેટ સેક્ટર પાસેથી પબ્લિક સેક્ટર એટલે ગવર્નમેન્ટ પોતાના હાથમાં લઈ લે, જે ખૂબ સારી વાત કહેવાય. એઝ અ રૂલિંગ, એઝ અ ગવર્નન્સ ખૂબ સારી વાત કહેવાય. તો અહીંયા એ ડિટેલમાં ચર્ચા કરવામાં આવેલી છે કે ભાઈ આપણે અહીંયા જે ક્રાઇસિસની વાત કરવામાં આવેલી છે કે ભાઈ કેરેલા એક એવું સ્ટેટ છે કે જેની અંદર સૌથી વધારે ગવર્નમેન્ટ રૂલ કરે છે, પછી એજ્યુકેશન હોય, બરાબર, હેલ્થકેર સેક્ટર હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ હોય, રૂરલ ડેવલપમેન્ટ હોય, તો આ બધી બાબતોની ઓલરેડી આપણે ડિટેલમાં ચર્ચા કરેલી છે. તો આ જે કેરેલાનું જે મોડલ છે એ મોડલ ખૂબ સારું મોડલ છે, પણ હાલાકી જે આવું કરી રહ્યું છે તો જે ઓપોઝિશન છે એને એક પોલિટિકલ સ્વરૂપ આપવાનું કામ કરી રહ્યું છે કે ભાઈ જે આ ગવર્નમેન્ટ કરી રહી છે એ યોગ્ય નથી. બીજી વસ્તુ, ગોલ્ડ સ્મગલિંગનો કેસ જે ઉછળ્યો છે, તો મેં તમને વાત કરી હતી કસ્ટમની અંદર ગોલ્ડ સ્મગલિંગ એ સેન્ટ્રલ લિસ્ટમાં આવે, તો સેન્ટ્રલ લિસ્ટને ધ્યાનમાં લઈને જે ગવર્નમેન્ટ હાલમાં રૂલ કરી રહી છે તેને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. બરાબર, કે જેથી જે ગવર્નમેન્ટ કામ કરે છે સારા કામ જ છે, અહીંયા એક્ઝામ્પલ પણ સાયક્લોનના એક્ઝામ્પલ આપ્યા છે, એની સિવાયના કોરોનાનો સૌથી પહેલો કેસ તમને ખ્યાલ હશે ભારતની અંદર કેરેલામાં આવ્યો હતો, તો એ કન્ડિશનને પણ કંટ્રોલ કરવામાં આવી હતી, અને બીજા ઘણા બધા એક્ઝામ્પલ આપવામાં આવેલા હતા. તો એ બધી ચર્ચા અહીંયા ડિટેલમાં કરેલી છે. હાલાકી યુપીએસસીમાં કોઈ દિવસ કોઈ પણ સ્ટેટ અથવા પર્ટિક્યુલર એરિયા માટે ક્વેશ્ચન પૂછાતા નથી, પણ અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે એટલે ચર્ચા કરવી જરૂરી છે, કારણ કે પછી ઘણા બધા વિદ્યાર્થીને એવું લાગે છે કે ભાઈ આ તો મહત્વનો મુદ્દો હતો સ્કીપ કરી દીધો. હાલાકી હું તમને કહી શકું છું આમાંથી કોઈ પણ ટોપિક અમને પૂછાવવાનો નથી, કારણ કે કેરેલાના એરિયા ઓફ ઇન્ટરેસ્ટ પ્રમાણે અને પોલિટિકલ પ્રમાણે એક સ્વરૂપ જ છે કે જે એક્ઝામ આવશે ત્યાં સુધી બદલાઈ જશે, પણ એક્ઝામની અંદર પૂછાવવાના ચાન્સ ઓછા છે, તો તમારે એને સ્કીપ કરવું હોય તો કરી શકો છો. તમે એમ કહેશો કે હું આમાં વધારે ટાઈમ શા માટે આપું છું, કારણ કે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હોય કે ભાઈ ધ હિન્દુની અંદર આપેલું જ છે તો ડિસ્કશન તો થવી જ જોઈએ, એવા ઘણા કોમેન્ટ અમારા સુધી પહોંચે પણ છે. તો હું તમને જણાવી દઉં છું, પછી ઇન ડિટેલ તૈયાર કરવા કે ના કરવા એ તમારી મરજી, તમે તમારી પાસે ટાઈમ હોય તો તમે ઇન ડિટેલ વાંચી શકો છો. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જેટલી બધી મહત્વની ઇન્ફોર્મેશન હતી એ મેં તમને આપી દીધી છે. હાલાકી મેં તમને હજી એકવાર કહી દઉં છું, એક્ઝામમાં કોઈ પણ સ્ટેટ એરિયા પ્રમાણે જે ન્યૂઝ હોય છે એ પૂછાતી નથી, પણ કોઈ મહત્વની યોજના હોય, કોઈ મહત્વની બાબત હોય, કોઈ મહત્વનું રિફોર્મ હોય એ પૂછાય છે, કોઈ પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટનો ટોપિક હોય તો એ પૂછાય છે. તો એ સંદર્ભમાં અહીંયા જે વાત કરવામાં આવેલી છે તો એની આપણે ડિટેલમાં અહીંયા ચર્ચા કરવી જરૂરી હતી, તો એ આપણે ચર્ચા અત્યારે અહીંયા કરેલી છે. બીજું અહીંયા જે એક્ઝામ્પલ આપેલું છે કે ભાઈ કેરેલાની અંદર જે સાયક્લોન આવ્યા, પછી નિપા વાયરસની પણ વાત કરવામાં આવી, અને જે કોરોના ઇન્ફેક્શન છે એની પણ વાત કરવામાં આવેલી છે, તો એ તમે જોઈ લેજો. પછી નેક્સ્ટ જે ટોપિક છે એ છે માઉસ ઉપર, તો આ એક તમિલનાડુની જે તેલંગાના છે, બરાબર, તો તેલંગાણાની અંદર ડિસ્કશન કરવામાં આવેલું છે માઉ ગ્રુપને લઈ, માઉસ ગ્રુપને લઈને. તો આનો પણ એરિયા વાઇઝ એટલું બધું મહત્વનું નથી, પણ આપણે એક જે ટોપિક છે કે સોશિયલ પ્રેશર ગ્રુપ આવશે, અને જે આ રીતની એક્ટિવિટી છે કે ભાઈ જે ગ્રુપ ગવર્નમેન્ટ ઉપર, જે ત્યાંની ગવર્નમેન્ટ છે એના ઉપર કાર્ય કરતી હોય, અને ગવર્નમેન્ટ દ્વારા જે સૌથી વધારે અગત્યનું હોય કે જે એડમિનિસ્ટ્રેશન થવું જોઈએ એની અંદર અડચણો ઉભી થતી હોય, તો એની ડિટેલમાં વાત છે. તો જ્યારે આપણે આ પ્રકારના પ્રેશર ગ્રુપ અથવા સેલ્ફ હેલ્પિંગ ગ્રુપ અથવા એનજીઓનો જે ટોપિક છે, તો એ ટોપિક આપણને બંનેમાં પૂછાશે, ઇકોનોમીની દ્રષ્ટિએ પણ અને જીએસ પેપર ટુમાં પોલિટીની અંદર, પોલિસી મેકિંગની અંદર પણ. અત્યારે જે ઇન્ફોર્મેશન આપેલી છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્વનું નથી, તો તમારે વાંચવામાં ઇન્ટરેસ્ટેડ હોવું
તો તમે વાંચી શકો. આગળ મહત્વની ન્યૂઝ તરફ આપણે આગળ વધીએ તો આની ઉપર ઘણા મૂવી પણ બનાવ્યા છે, બરાબર. તો એ પણ તમે જો જુઓ તો તમને અડધો અંદાજો આવી જશે એની ઉપર. તો એની વધારે ઇન ડિટેલ આપણે અત્યારે હાલમાં ચર્ચા કરશું નહીં. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, હું તમને વારંવાર કહું છું કે ન્યૂઝપેપરની અંદર જેટલી પણ બાબતો આપેલી હોય તો એમાંથી કામની બાબતો વાંચો, જે પોલિટિકલ ન્યૂઝ હોય કે જેનું એક્ઝામ લક્ષી કોઈ ઉપયોગ નથી, તો એને ઉપર વધારે સમય આપીને તમારો ટાઈમ વેસ્ટ કરવો નહીં. હવે આપણે સતત જમ્મુ કાશ્મીરની અંદર જે 4G છે, બરાબર, તો 4G નેટને લઈને આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો અહીંયા ઘણી બધી બીજી ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે, તો એની હું ચર્ચા કરી લઉં. આ બધા ડિસ્કશન આપણે ઓલરેડી 5 ઓગસ્ટ, 6 ઓગસ્ટ અને 7 ઓગસ્ટે કરેલા જ છે. 4 ઓગસ્ટે પણ મેં તમને ડિટેલમાં ચર્ચા કરેલી છે જમ્મુ કાશ્મીરના ઇસ્યુને લઈને. તો એ તમે જોઈ લેજો. જે અગત્યની પોઈન્ટ અહીંયા ડિસ્કશન કરવામાં આવ્યા છે એ હું તમને જણાવી દઉં કે જમ્મુ કાશ્મીરમાં 4G જે બેન કરવામાં આવ્યું, તો એનું કારણ આપવામાં આવ્યું હતું ઇન્ટરનલ સિક્યોરિટી. હાલમાં જમ્મુ કાશ્મીરમાં 2G નેટવર્ક જ ઉપયોગ થાય છે. તો બીજી વસ્તુ કહેવામાં આવી છે કે ત્યાં શું 4G નેટવર્ક આપી દેવામાં આવે તો શું આ જે રિફોર્મ આવવાના છે કે જે ગ્રોથ થવો જોઈએ એ થઈ જશે, એ પણ એક પ્રશ્ન છે. કારણ કે ઓલરેડી ભારતના બીજા બધા રાજ્યોમાં 4G છે, તો શું ભારતના બધા રાજ્યમાં ગ્રોથ થઈ ગયો, બરાબર. એ પણ એક ચિંતાનો વિષય છે. ગુજરાત લઈ લે, બિહાર લઈ લે, ઉત્તરપ્રદેશ લઈ લે, રાજસ્થાન લઈ લે, તો એનો જવાબ તો તમને ખબર જ છે. પણ આ તો ઠીક છે, એક મુદ્દો છે જેની ઉપર ચર્ચા ચાલે છે, તો આપણે ચર્ચા કરીએ છીએ. બીજી વસ્તુ હતી કે ભાઈ હાઈકોર્ટ દ્વારા ત્યાં આદેશ આપવામાં આવ્યો હતો કે ભાઈ જે પણ માહિતી હોય એ લોકોનો રાઈટ છે, બરાબર, કે ભાઈ લોકોને ઇન્ટરનેટ સુવિધા આપવી એ ગવર્મેન્ટની અંદર આવે છે તો આપવી જોઈએ. તો હવે જો કોર્ટ આદેશ આપે અને એનું પાલન ના કરે તો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ ગણવામાં આવશે કે નહીં ગણવામાં આવશે, એની પણ ચર્ચા ચાલે છે. એની પણ હું તમને ડિટેલમાં માહિતી આપીશ, જેનો હજી મુદ્દા આવશે ઇન ફ્યુચર. અને જે જમ્મુ કાશ્મીરના જે એડમિનિસ્ટ્રેશન હતું, બરાબર, તો ત્યાંથી કહેવામાં આવ્યું હતું કે ભાઈ જે નવા જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર આવી જશે, બરાબર, પછી આપણે આના ઉપર વધારે ડિટેલમાં વાત કરશું અથવા એના ગાઈડન્સ પ્રમાણે અમે તમને ઇન્ફોર્મેશન આપશું કોર્ટને, જે કોર્ટે ઇન્ફોર્મેશન માંગી છે એના માટે. તો લેફ્ટનન્ટ ગવર્નર પણ નક્કી કરી લેવામાં આવ્યા છે, તો એની ચર્ચા પણ મેં ગઈકાલે 7 ઓગસ્ટે કરી છે. તમારે વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાના છે કે જમ્મુ કાશ્મીરના નવા લેફ્ટનન્ટ ગવર્નર કોણ છે, બરાબર, એ પણ તમારે મને જણાવવાનું છે. એની સિવાય મેં તમને ક્વેશ્ચન કરેલો હતો કે ભારતના બીજા કયા યુનિયન ટેરિટરીની અંદર લેફ્ટનન્ટ ગવર્નર છે એ તમારે મને જણાવવાનું છે. અને મેં તમને સ્ટેટની પણ વાત કરી હતી, હજી પણ ફરીથી એકવાર રિપીટ કરું છું ક્વેશ્ચન, ભારતમાં કેટલા સ્ટેટ છે અને કેટલી યુનિયન ટેરિટરી છે એ તમારે વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરાવવાનું છે, મેં તમને જણાવેલું છે. પછી અગત્યની બાબત છે એ છે નેશનલ એજ્યુકેશન પોલિસી. તો એની જ અપડેટ આપવામાં આવી છે કે ભાઈ 21મી સદીની જે ડિમાન્ડ છે તો એના આધારે તે ન્યુ એજ્યુકેશન પોલિસી બનાવવામાં આવી છે. આપણે એની ઇન ડિટેલ ચર્ચા ઓલરેડી કરેલી છે, જે વિડીયો અવેલેબલ છે આપણા એજ્યુકેશન પ્લેલિસ્ટની અંદર. તો જો તમે હજી ન્યુ એજ્યુકેશન પોલિસી છે જેની અંદર કઈ કઈ બાબતોની વાત કરવામાં આવેલી છે એ તમે ના જોઈ હોય તો તમે જોઈ શકો છો, બરાબર, જે તમને ખૂબ ઉપયોગી થશે. તો આ બધી બાબતોની જે અહીંયા ન્યૂઝ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ 8 ઓગસ્ટની મહત્વની, તો એની આપણે ડિટેલમાં ચર્ચા કરી લીધી છે. આની સિવાય પણ કોઈ ન્યૂઝ હોય કે જે તમે વાંચો ને તમને ખ્યાલ ના આવે તો તમે વિડીયોની કોમેન્ટ બોક્સમાં અવશ્ય કોમેન્ટ કરજો કે જેથી આપણે એની ઇન ડિટેલ ચર્ચા કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, ફરીથી એકવાર રિપીટ કરી દઉં છું, વિડીયોની કોઈ પણ માહિતી તમને ગમે તો વિડીયોને અવશ્ય લાઈક કરો. બીજી વસ્તુ, તમને કોઈ પણ ડાઉટ હોય તો અમે કોઈ પણ લાઈવ કરંટ અફેર એનાલિસિસમાં તમારે ક્વેશ્ચન કર્યા હોય તો એના તમને જવાબ આવડતા હોય અથવા ના પણ આવડતા હોય તો પણ તમે કોમેન્ટ કરો, તમારા ક્વેશ્ચન હોય એ પણ કોમેન્ટ કરો. અને વિડીયોને અન્ય વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો, વિડીયોને અવશ્ય શેર કરો. અને તમે નવા હો IAS લાઇફસ્ટાઈલ YouTube ચેનલમાં તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે જેથી આવી અવનવી ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચી રહે. અને ધ હિન્દુ PDF ડાઉનલોડ કરવા માટે તમે ટેલિગ્રામ ચેનલ જોઈન્ટ કરી શકો છો, જેની ટોપ પર એક લિંક પિન કરેલી છે કે જે લિંક ઉપરથી તમે ધ હિન્દુની PDF અથવા એડિટોરિયલ ડાઉનલોડ કરી શકો છો. બાકી ડેલી કરંટ અફેર એનાલિસિસ આપણે ગુજરાતીમાં અવેલેબલ કરાવીએ છીએ અને સ્પીપા એક્ઝામની પણ જેટલી પણ અપડેટ્સ હશે એ તમારા સુધી પહોંચાડવામાં આવશે. તમને સ્પીપા એક્ઝામ વિશે કોઈ પણ ડાઉટ હોય તો તમે આ લેક્ચરની અંદર કોમેન્ટ કરી શકો છો, તો એ બધી માહિતી તમારા સુધી પહોંચાડવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું 8 ઓગસ્ટનું ધ હિન્દુ એનાલિસિસ, બરાબર. હજી ફરીથી રિપીટ કરી દઉં છું, કોઈ પણ ડાઉટ કે ક્વેશ્ચન હોય તો ફક્ત YouTube ચેનલની અંદર કોમેન્ટ કરજો, ત્યાં તમને રિપ્લાય આપવામાં આવશે. અને
કૃપા એક્ઝામ ને લઈને પણ તમને કોઈ ડાઉટ હોય તો વિડિયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો, તો એ માહિતી પણ તમારા સુધી પહોંચાડવામાં આવશે. કૃપાની અંદર જ્યારે ફોર્મ ભરવાનું શરૂ થશે 10 ઓગસ્ટથી, તો એ પણ માહિતી તમને આપવામાં આવશે કઈ રીતે ફોર્મ ભરવાનું છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ તો 8 ઓગસ્ટ નું ધ હિન્દુ એનાલિસિસ ગુજરાતીમાં. તો હવે તમારાથી વિદાય લેવાનો સમય થઈ ગયો છે, તો અંતે તમે બધા કરો મજા અને મને આપો રજા. લાઈવ લેક્ચર જોવા બદલ આભાર. જોતા રહો IAS લાઈફસ્ટાઈલ યુટ્યુબ ચેનલ. જય હિન્દ, વંદે માતરમ.